हेलो विद्यार्थी मित्रों, आज आप धोरण चार में प्रकरण बार बदलातो समय जोवानो छे। तो शुरुआत करिए पाठनी। मारू नाम नीला भाई छे। वर्षों पहलानी आ वात छे। ए समय हूँ नानो बाड़क, एटले कि ए समय शू हता, नानो बाड़क हता। मारा पिताजी खेत मजूरी करता हता। शू करता हता? खेत मजूरी, एटले कि मजूरी करता हता, खेती करता हता। हाल में हूँ निवृत्त जीवन गाड़ू छू। निवृत्त कोने कहेवाय विद्यार्थी मित्रों? तो के जे पोतानी जे नौकरी होय ए पूरु करीने बैठा होय एने कहेवाय निवृत्त। तो ए समयना मारा अनुभव तमारी साथे आपले करवा मागुं छूं, एटले के तमने जणाववा मागुं छूं। तो शरूआत करिए। मोटू स्थळांतर, तो लगभग 70 वर्ष पहेलानी आ वात छे। केटला वर्ष? 70 वर्ष विद्यार्थी मित्रों। मने याद छे ते समय જ્યારે હું 10 વર્ષનો હતો ત્યારે, લેખક કેટલા વર્ષના હતા જે વાત કરે છે નીલાભાઈ? 10 વર્ષના હતા ત્યારે અમે અલ્યારનો ટંડો ગામ, અલ્યારનો કયો ગામ? ટંડો ગામ, હાલ પાકિસ્તાન એમ કહીએ તો પણ ચાલે, હાલનું પાકિસ્તાનમાં રહેતા હતા। તે સમયે અમારે ખૂબ વેઠવું પડેલું, ખૂબ વેઠવું પડેલું કે ખૂબ સહન કરવું પડેલું। ખૂબ ચહલપહલ ચાલતી હતી। શું ચાલતું હતું? ચહલપહલ ચાલતી હતી। મને સમજમાં નહોતું આવતું કે શું થઈ રહ્યું છે। લેખક તો 10 વર્ષના હતા જે નીલાભાઈ છે, એમને તો કંઈ ખબર જ નથી પડતી કે આ શું બધું ચાલી રહ્યું છે। એક દિવસ બાપાએ અમને કહ્યું, એટલે કે એમના પિતાશ્રીએ એમને કહ્યું કે આપણે ગામ છોડવાનું છે। શું કીધું? કે આપણે ગામ છોડવાનું છે અને બીજી જગ્યાએ સ્થળાંતર કરવાનું છે, એટલે કે આપણે આ ગામ છોડીને બીજા ગામ જવાનું છે। તો વિદ્યાર્થી મિત્રો, એક ગામ છોડીને બીજા ગામ જવાનું થાય તો એને શું કહેવામાં આવે છે? સ્થળાંતર કહેવામાં આવે છે। હું મારું ગામ ઘર છોડવાથી દુઃખી હતો, કેમ કે આપણને પણ આપણું ઘર ગામ બધું છોડવું પડે તો આપણે પણ વિદ્યાર્થી મિત્રો આપણને પણ દુઃખ થતું હોય છે। તો ત્યાં મારા બધા મિત્રો હતા। હવે આપણે ગામમાં રહેતા હોય, કોઈ સોસાયટીમાં રહેતા હોય તો આપણે કેટલા બધા મિત્રો હોય છે ને? તમારે પણ વિદ્યાર્થી મિત્રો ઘણા બધા મિત્રો હશે। તો અમે બધા ઘરના સભ્યો બળદગાડા લઈને ભાગ્યા। શું લઈને ભાગ્યા? બળદગાડા લઈને ભાગ્યા, તે પણ સરહદ પર પડાવી લીધા। શું કર્યું? સરહદ આવી એટલે એ વસ્તુ પણ પડાવી લીધી, છેલ્લે એટલે કે લઈ લીધા। પડાવી લીધાનો મતલબ શું થાય? લઈ લીધા। ચાલતા અમે કચ્છના ધોળાવીરા નજીક આવ્યા। કઈ આવી ગયા? ચાલતા બળદગાડા લઈ લીધા એટલે ચાલતા ચાલતા કચ્છના ધોળાવીરા નજીક આવી ગયા। અમારી જેમ ઘણા લોકોએ અમારા વિસ્તારમાંથી સ્થળાંતર કર્યું, એટલે કે અમારી જેમ એવા ઘણા લોકો એવા હતા કે જેને અમારા વિસ્તારમાંથી સ્થળાંતર કર્યું હતું। લોકો કહેતા હતા કે આપણો દેશ બે ભાગ, ભારત અને પાકિસ્તાનમાં વિભાજિત થઈ ગયો હતો। ત્યારે લોકો કહેતા હતા કે આપણો દેશ શું થઈ ગયો છે? વિભાજિત થઈ ગયો હતો। ભારતમાંથી ઘણા લોકો પાકિસ્તાનમાં ગયા હતા। ક્યાં ગયા હતા? પાકિસ્તાનમાં। જેમ અમે ભારતમાં આવ્યા હતા, થોડો સમય અમે બધા એક કૂબો બનાવીને ધોળાવીરાના ખુલ્લા મેદાનમાં રહ્યા હતા। શું બનાવીને રહ્યા હતા? તો કે કૂબો બનાવ્યો હતો અને ધોળાવીરાના મેદાનમાં, ખુલ્લું મેદાન હતું, ઘર જેવું કશું જ નહીં, એમાં રહ્યા હતા। હવે જોઈએ એક નવું ઘર। એક દિવસ બાપાએ અમને કહ્યું કે હવે ખરચિયા, જયરામનગર, ખરચિયા એટલે જયરામનગર ગામમાં થોડી જગ્યા મળી છે। તેમણે કહ્યું આપણે ત્યાં આપણું ઘર બનાવી દઈએ, એટલે કે બનાવીશું। હું ખૂબ જ ખુશ હતો। બાપા અને માએ ઘર બનાવવા સખત મહેનત કરી। શું કર્યું? સખત મહેનત કરી। અમે બાળકોએ પણ મદદ કરી। માએ માટી ખોદી અને અમે તગારા ભરીને માને આપ્યા હતા। બહેન અને માએ તેમાં ભૂસું ભેળવ્યું, બાપાએ દિવાલો બનાવી, એટલે કે જાતે જાતે। તે વખતે તો મજૂર વર્ગ ક્યાંથી લાવવાનો? કેમ કે મજૂર વર્ગ આપણે બોલાવીએ તો પણ મજૂર વર્ગને આપણે પૈસા ચૂકવવા પડે, તો તે સમયે તો જો ખાવા પીવાનું જો ના મળતું હોય, ઘર રહેવા ના મળતું હોય, તો પછી મજૂર ક્યાંથી મંગાવવાના? અને મજૂર આવે તો પણ આપણે પૈસા આપવા પડે। તો ઘર ઘરના સભ્યોએ બધાએ મદદ કરી અને શું કર્યું? તો કે ઘર બનાવી દીધું। એટલે વિદ્યાર્થી મિત્રો, આપણે પણ આપણા મમ્મી પપ્પાને શું કરવાનું? મદદ કરવાની, બરાબર વિદ્યાર્થી મિત્રો? આગળ જોઈએ કે અમે આજુબાજુમાંથી ગાયનું છાણ ભેગું કરી લાવ્યા। શું ભેગું કર્યું? ગાયનું છાણ ભેગું કર્યું અને માએ તેમાંથી લીપણ કરી ભોય તળિયું તૈયાર કર્યું। વિદ્યાર્થી મિત્રો, ગામડામાં અત્યારે ઘણા બધા ઘર એવા જોવા મળે છે કે જ્યાં
પ્લાસ્ટર નથી હોતું પણ શું હોય છે તો કે લીપણ હોય છે લીપણ શેનાથી કરવામાં આવે છે તો કે ગાયનું જે છાણ હોય છે અને થોડી માટી ઉમેરવામાં આવે અને લીપણ કરવામાં આવે છે તો માં કહેતા કે ગાર કરેલી હોય ત્યાંથી જીવજંતુઓ દૂર રહે છે એટલે કે ગાર એટલે કે ગાર કોને કહેવાય વિદ્યાર્થી મિત્રો તો કે જે ગાયનું છાણ હોય અને માટીનું જે મિશ્રણ કરીને મૂકી રાખે એને ગાર કહેવામાં આવે છે તો હવે છાપરું ઢાંકવાનું હતું પણ ઉપર કેવી રીતે ઢાંકવાનું બાપાએ લાંબી લીમડાની ડાળીઓ તોડી વાંસા તૈયાર કરી મોબ મૂક્યો શું મૂક્યું ડાળીઓ તોડી પાંદડાવાળો અને મોબ મૂકી દીધો અને જેના પર થોડા શણના કોથળા મૂકી માટીના નળિયાથી ઢાંકી દીધું શું કર્યું થોડા શણના નળિયા મૂક્યા અને માટીથી તે ઢાંકી દીધું તો અમારી આજુબાજુના મોટાભાગના ઘરો અમારા જેવા જ હતા જે અમારા જૂના ઘર જેવા જ હતા જે મને ખૂબ જ ગમતું હતું એટલે કે વિદ્યાર્થી મિત્રો તે વખતના સમયમાં આપણે વાત કરીએ તો તે સમયમાં રહેવા માટે તો કાચા મકાનો હતા આપણા આપણે કેવું પાકા મકાનમાં રહીએ છીએ તે સમયે એવું પાકું મકાન ક્યાંય જોવા મળતું ન હતું તે વખતે તો માટીના ઘરો હતા અને ઘરમાં ભોય તળીએ તો શું કરવામાં આવતું હતું લીપણ કરવામાં આવતું હતું અને ઘરની છત પર કોઈક જાતના એવા ઉતારવામાં આવતું હતું તો વિદ્યાર્થી મિત્રો આગળનો ટોપિક હવે નેક્સ્ટ વિડીયોમાં જોઈશું થેન્ક યુ